નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 ગણિત વિષયમાં સ્વાધ્યાય પોથીના પ્રકરણ નંબર 3 તમે કેટલું ઉચકી શકો તેના વિશે અભ્યાસ કરીએ. તો ચાલો જોઈએ. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 37 કાઢો જોઈએ. ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં પ્રશ્ન નંબર 1 શું કીધું છે કે નીચેની વસ્તુઓને હલકાથી ભારેના ક્રમમાં 1 થી 5 ક્રમ આપો. તમે જોઈ શકો છો કે એક એક લાઇનમાં કેટલા ચિત્ર છે, 5 5 ચિત્ર છે, બરાબર. તો એ ચિત્રને તમારે ક્રમ આપવાના છે, પણ કેવી રીતના? હલકાથી ભારેના ક્રમમાં 1 થી 5, એટલે કે સૌથી હલકું એને તમારે 1 નંબર આપવાનો, એનાથી ભારે હોય એને 2, એનાથી ભારે હોય એને 3, એનાથી ભારે હોય એને 4, અને સૌથી ભારે હશે એને કેટલા નંબર આવશે? 5. તો ચિત્રમાંથી જે હલકું હશે એને 1 નંબર આવશે, અને સૌથી ભારે હશે એને 5 નંબર તમારે આપવાના રહેશે. તો સૌ પ્રથમ જો પહેલી લાઇનમાં શેના ચિત્ર છે, તો આ શેનું ચિત્ર છે? કૂતરો છે. આ શું છે? હાથી છે. એના પછી ઘોડો, એના પછીનું ઉંદર, અને સૌથી છેલ્લે બિલાડી છે, બરાબર. તો તમે પાંચેય પ્રાણીઓમાંથી તમને ખબર હશે એમાંથી સૌથી હલકું કોણ હોય, કોણ હશે? કૂતરો હશે, હાથી હશે, ઘોડો હશે, ઉંદર હશે કે બિલાડી હશે? તો સૌથી હલકું કોણ હશે? ઉંદર હોય. ઉંદર સૌથી નાનો હોય, એટલે એનું વજન કેવું હશે? બધાથી ઓછું, એટલે કે હલકું હશે, બરાબર. તો ઉંદરના ખાનામાં આપણે 1 કરીશું. પછી ઉંદરથી થોડુંક વજનમાં વધારે કોણ હશે? બિલાડી હશે કે કૂતરો હોય, કોણ હોય? બિલાડી હોય. તો બિલાડીના બોક્સમાં આપણે કેટલા કરીશું? 2. બિલાડીથી ભારે કોણ હશે? કૂતરો. તો કૂતરાના બોક્સમાં આપણે 3 કરીશું. એના પછી 2 છે, કોણ છે? એક તો હાથી છે ને બીજું ઘોડો છે. તો આ 2માંથી વજનમાં હલકું કોણ હશે? ઘોડો છે, બરાબર. તો ઘોડાના બોક્સમાં કેટલા આવશે? 3 પછી 4. ને સૌથી છેલ્લે, સૌથી ભારે કોણ છે બધામાંથી? હાથી છે. તો હાથીના બોક્સમાં 5. તમે જોઈ શકો છો કે ઉંદર સૌથી હલકું હશે, એટલે 1, એનાથી ભારે બિલાડી એટલે 2 નંબર, એનાથી ભારે કૂતરો એટલે 3 નંબર, એનાથી ભારે ઘોડો એટલે 4 નંબર, ને સૌથી ભારે કોણ છે? હાથી છે, એટલે એના બુક્સને કેટલા આવશે? 5 નંબર. ચાલો એના પછી જોઈએ. આ શું છે? સમડી, પછી પતંગિયું, ચકલી, કાગડો, અને આ શેનું ચિત્ર છે? ગીધનું છે, બરાબર. તો આ પક્ષી છે, ઉડી શકતા હોય એને શું કહેવાશે? પક્ષી કહેવાશે. તો આમાંથી સૌથી હલકું કોણ હશે? જે નાનું હોય વજનમાં હલકું હોય, તો આમાંથી હલકું કોણ હશે? પતંગિયું, બરાબર છે. તો પતંગિયાના બોક્સમાં 1 કરીશું. પતંગિયાથી ભારે કોણ હશે? ચકલી. તો ચકલીના બોક્સમાં 2. હવે કાગડો છે, ગીધ છે, અને સંભળી છે, તો એમાંથી હલકું કોણ હશે? કાગડો. તો કાગડાવાળા ખાનામાં 3 કરીશું. હવે કોણ છે? સંભળી અને ગીધ. તો એ 2માંથી હલકું સંભળી છે, તો એને કેટલા નંબર આવશે? 4 નંબર. અને સૌથી ભારે કોણ છે? ગીધ છે. તો ગીધના ખાનામાં 5 નંબર. તો ચાલો ફરીથી જોઈએ કે પતંગિયું છે બધાથી હલકું હશે, એટલે એને કેટલા નંબર આવ્યા? 1. એનાથી ભારે કોણ હશે? ચકલી. તો ચકલીવાળા ખાનામાં 2. એનાથી ભારે કાગડો, તો એના ખાનામાં 3. એનાથી ભારે સંભળી, તો એના ખાનામાં 4. અને સૌથી ભારે કોણ છે? ગીધ છે, તો એના ખાનામાં કેટલા આવશે? 5 નંબર. ચાલો એના પછી જોઈએ. શેનું ચિત્ર છે આ? એક પાંદડું છે, બરાબર. આ આખી એક ઝાડની ડાળી છે. આ શું છે? ઝાડમાં આવતું એ ફળ છે. આ આખું ઝાડ વૃક્ષ છે, અને આ એ ઝાડનું ફૂલ છે, બરાબર. તો તમને આમાંથી ખબર હશે
કે સૌથી હલકું કોણ હોય, તમે એક હાથમાં પાન લ્યો, એક હાથમાં ફૂલ લ્યો અને ફળ લ્યો, તમને હલકું શું લાગશે? ઝાડ તો આપણે હાથમાં ઉપાડી ન શકીએ, એક હાથમાં ડાળી પણ ન ઉપડે, એક હાથમાં તો ઉપડે કેટલા? ત્રણ છે, એક પાંદડું છે, ફળ છે અને ફૂલ છે. તમને ખબર હશે કે સૌથી ઓછું વજન કોનું હશે? પાંદડાનું, પાનનું. તો એના ખાનામાં આપણે એક કરીશું. હવે ફળ અને ફૂલ એમાંથી કોણ હલકું હોય? ફૂલ. તો એના ખાનામાં બે, પછી ફળના ખાનામાં ત્રણ. હવે એક ડાળી છે અને વૃક્ષ છે. તમે ડાળીને બે હાથે પકડી શકો, ઉપાડી શકો, વૃક્ષને ઉપાડી શકો, ન ઉપડે તો વજનમાં હવે કોણ હલકું હશે આ બેમાંથી? ડાળી. તો ડાળીને કેટલા નંબર આવશે? ચાર. અને સૌથી ભારે કોણ છે? આખું વૃક્ષ. તો એના ખાનામાં પાંચ નંબર. ચાલો ફરીથી જોઈએ. સૌથી હલકું પાન છે એટલે એનો નંબર એક. એનાથી ભારે કોણ છે? ફૂલ એટલે એના નંબર બે. એનાથી ભારે ફળ એના નંબર ત્રણ. એનાથી ભારે એક ડાળી એના નંબર ચાર. અને સૌથી ભારે વૃક્ષ છે એટલે એના કેટલા નંબર આવશે? પાંચ નંબર. ચાલો એના પછીનું જોઈએ. આ શું છે? બુક છે, લખવા માટેની એક બુક. પછી આ શેનું પેજ છે? એ બુકનું એક ખાલી પેજ છે, લખેલું કાંઈ દેખાય છે નથી એટલે ખાલી એક બુકનું પેજ છે. પછી બે પેજ આવ્યા, શેના છે? પણ ચોપડીના છે. જો એમાં વાહનના ચિત્ર દોરેલા છે બરાબર, એટલે ચોપડીના બે પેજ છે. આ શું છે? રૂ છે બરાબર. અને છેલ્લે ફાઇલ છે. તો આમાંથી સૌથી હલકું કોણ હશે? એક પેજ, બે પેજ, રૂ, ફાઇલ કે બુક, કોણ હલકું હોય? એક પેજ છે એ સૌથી વજનમાં હલકું હશે. તો એના કેટલા નંબર આપીશું? એક નંબર. એનાથી ભારે કોણ હશે? બે પેજ છે એનાથી ભારે હશે. તો એને કેટલા નંબર આપીશું? બે નંબર. એનાથી ભારે કોણ? હવે ત્રણ વસ્તુ છે, રૂ છે, ફાઇલ છે અને એક આખી બુક છે. તો એમાંથી હલકું કોણ હશે? રૂ છે બરાબર. તો એને આપણે ત્રણ નંબર આપીશું. હવે રૂથી ભારે આ બેમાંથી કોણ હશે? ફાઇલ હશે કે આખી બુક હશે? તો કોણ હશે? રૂથી વજનમાં વધારે ફાઇલ હશે. તો આપણે એને નંબર ચાર આપીશું. અને ફાઇલથી પણ વધારે વજનમાં ભારે કોણ હોય? બુક, એટલે એને નંબર પાંચ આપીશું. ચાલો ફરીથી જોઈએ કે એક પેજ છે એ સૌથી વજનમાં હલકું હશે એટલે આપણે એને કેટલા નંબર આપ્યા? એક નંબર. એક પેજથી વજનમાં ભારે બે પેજ છે એટલે એને નંબર બે. એનાથી વજનમાં ભારે રૂ હશે તો એને નંબર ત્રણ. એનાથી વજનમાં ભારે આ ફાઇલ હશે તો એને નંબર ચાર. અને સૌથી વજનમાં ભારે કોણ હશે આ પાંચ વસ્તુમાંથી? તો કે આ બુક, એટલે આપણે કેટલા નંબર આપ્યા? પાંચ નંબર. ચાલો એના પછીનું જોઈએ. શેનું ચિત્ર છે આ? ચાર્જર છે. મોબાઈલમાં તમે મોબાઈલ અત્યારે વાપરો છો બરાબર, તો એમાં ચાર્જ પૂરું થઈ જાય, તમે ચાર્જિંગ શેનાથી કરો છો? ચાર્જર. તો આ શું છે? ચાર્જર છે. પછી આ શું છે? લેપટોપ છે. આ શું છે? બધાને ખબર જ હશે. આ શું છે? મોબાઈલ છે. આ શું છે? કમ્પ્યુટર છે. અને આ તમે વિડીયો જોવા કે સોંગ સાંભળવા માટે શેનો ઉપયોગ કરો છો? હેન્ડ્સ ફ્રી. તો આ શેનું ચિત્ર છે? હેન્ડ્સ ફ્રીનું છે. તો તમને આમાંથી ખબર હશે કે સૌથી હલકું કોણ હશે? હેન્ડ્સ ફ્રી છે, સૌથી હલકી હશે. તો એને આપણે એક નંબર આપીશું. હેન્ડ્સ ફ્રીથી વજનમાં ભારે કોણ હશે? ચાર્જર. તો એને નંબર બે આપીએ. એનાથી વજનમાં ભારે કોણ હશે? મોબાઈલ હશે, લેપટોપ હશે કે કમ્પ્યુટર હશે? તો કોણ આવીએ? મોબાઈલ છે. તો એને નંબર ત્રણ આપીશું. હવે આ લેપટોપ છે, એક પ્રકારનું કોમ્પ્યુટર જ બરાબર, પણ લેપટોપને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ. કમ્પ્યુટર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જઈ શકીએ નહીં. તો વજનમાં બેમાંથી કોણ હલકું હશે? લેપટોપ છે એ કમ્પ્યુટર કરતાં વજનમાં હલકું હશે એટલે આપણે કેટલા નંબર આપીશું એને? ચાર નંબર. ને સૌથી ભારે કોણ હશે? કમ્પ્યુટર. તો એને કેટલા નંબર? પાંચ નંબર.
તો ચાલો ફરીથી સૌથી હલકું કોણ છે હેન્ડ ફ્રી એટલે એને કેટલા નંબર આપ્યા એક એનાથી વજનમાં ભારે ચાર્જર એટલે એના નંબર બે એનાથી વજનમાં ભારે મોબાઈલ એટલે એના નંબર ત્રણ એનાથી વજનમાં ભારે લેપટોપ એને નંબર ચાર ને એનાથી વજનમાં ભારે કમ્પ્યુટર છે એટલે એના નંબર કેટલા આપ્યા પાંચ નંબર તો કમ્પ્લીટ ખબર પડી ગઈ સૌથી હલકું હોય એને એક નંબર કીધું છે અને સૌથી ભારે હશે એને કેટલા નંબર પાંચ નંબર હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં જોશું ઘરમાં રહો સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ